સોળ સોમવારનું વ્રત. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી, આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું અને યથાશક્તિ દાન પણ કરવું. પૂજા કર્યા પછી સોળ સોમવારની વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. સોળ સોમવાર સુધી આ પ્રમાણે વ્રત કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે ઘઉંનો લોટ 4 શેર લેવો, ઘી 1/4 શેર અને ગોળ 1/4 શેર લઈ આ બધા મિશ્રણના લાડવા બનાવવા અને આ લાડવાના 4 ભાગ પાડવા. એક ભાગ મહાદેવજીના મંદિરે પૂજારીને થાળ કરીને આપવો, બીજો ભાગ નાના બાળકોને વેચીને આપવો અને ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સહકુટુંબ પ્રસાદ તરીકે આરોગવો. આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે અને ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને પૂરી શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી અને ભગવાન મહાદેવ એને મનોવાંછિત ફળ જરૂર આપે છે. ઓમ નમઃ શિવાય.